नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। केम छो? मजा माने आज आपणे सरस मजानी मेळानी वार्ता करी, मेळानुं सरस मजानुं गीत गायुं। हवे आपणे एना उपरथी सरस मजाना मेळाना प्रश्नना जवाब, मैं तमने कीधुं तुं एम के सरस मजाना आपणे मेळाना प्रश्नना जवाब करवाना छे के यज्ञ नामनो छोकरो हतो ते मेळामां भूलो पड़ी जाए छे, तो आ मेळामां एने रमकड़ा जोता था, आइसक्रीम खावो, तो सरस मजानुं आपणे तो गीत पण गायुं। तो हवे आपणे प्रश्नना जवाब उपर करीशुं। तो प्रश्न छे पहेलो, के पहेलो प्रश्न छे शुं छे के मेळामां केटली दुकानों चित्र जोवानुं छे अने चित्रने जोईने तमारे प्रश्नना जवाब लखवाना छे। तो एमां कहे छे के मेळामां केटली दुकानों हती, अहींया कहे छे मेळामां केटली दुकानों छे तेमना नाम जणावो। तो जुओ आ मेळामां आपणे केटली दुकान देखाय छे, तो मेळानुं चित्र तमारे जोवानुं छे। तो एमां आपणे लखवानुं छे के मेळामां, तो अहींया आपणे जवाब लखशुं मेळामां जो पांच दुकान देखाय छे, तो आपणे जवाबमां लखशुं के मेळामां पांच दुकानो छे। कई कई? तो आपणे एना नाम लखवाना छे। तो आपणे मेळामां पांच दुकान छे तो कई? तो के आइसक्रीम, पछी आइसक्रीमनी दुकान छे, पछी नाश्ताघर छे, એટલે આપણે કીધું ને કે તીખી તીખી ભેળ ખાવાની એ નાસ્તાઘર પછી કયું છે? તો આપણે લખવાનું છે કઈ દુકાન છે, પછી કે રમકડા ઘર, એટલે કે રમકડાની દુકાન, રમકડા ઘર છો, એમાં રમકડાની દુકાન એમ નથી લખ્યું, રમકડા ઘર નાસ્તાઘર, એટલે આપણે પણ એમ લખીએ છીએ રમકડા ઘર। પછી કઈ દુકાન છે? જો હજી તો આપણે ત્રણ થઈ, આઈસ્ક્રીમ, નાસ્તાઘર, રમકડા ઘર, પછી ક્યાં આવશે? તો કે ઠંડા પીણા અને હવે કઈ દુકાન બાકી રહી? જુઓ તમારા ચિત્રમાં તમારે જોવાનું છે મીઠાઈની દુકાનો હતી। તો આપણી શું થઈ ગઈ? મેળાની આપણે દુકાનોના નામ, મેળામાં કઈ કઈ દુકાન હતી તો કઈ હતી? પાંચ। તો પાંચ દુકાન કઈ કઈ હતી? તો આઈસ્ક્રીમ ઘર, આઈસ્ક્રીમની દુકાન, નાસ્તાની દુકાન, રમકડાની દુકાન, ઠંડા પીણા અને મીઠાઈની। હવે કહે છે કે દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો જુઓ તમારે ચિત્ર છે એમાં દોરડા ઉપર નટ ચાલે છે, એને આપણે શું કહીએ? તો કે દોરડા પર નટના હાથમાં શું છે? તો ચિત્રમાં બતાવે છે કે દોરડા પર ચાલતા નટના હાથમાં આપણે લખશું નટના હાથમાં શું હતું? તો જુઓ એના હાથમાં શું છે? તો કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે, કારણ કે એના હાથમાં શું છે? તો એના હાથમાં આપણે જોઈએ છીએ, કારણ કે ચિત્રમાં દેખાય જ છે આપણને કે દોરડા ઉપર ચાલે છે અને એ દોરડા ઉપર ચાલતા હાથ, દોરડા ઉપર જે છોકરો ચાલે છે એના હાથમાં લાકડી છે। હવે કીધો છે પ્રશ્ન આપણે, કયો આવ્યા? પ્રશ્ન નંબર ત્રણ, નટ પાસે ઊભેલા માણસ શું વગાડે છે? તો નટ છે એ દોરડા ઉપર ચાલે છે, એની બાજુમાં એક માણસ ઊભેલો છે, તો એ ઊભેલો જો આપણે ચિત્રમાં જોઈએ છીએ તો એમાં છે કે નટ પાસે ઊભેલો માણસ શું વગાડે છે? આ હાથમાં હતું અને નટની બાજુમાં એક માણસ છે, તો એ માણસ શું વગાડે છે? તો નટ પાસે ઊભેલો માણસ ઢોલ વગાડે છે, કારણ કે એ ઢોલ વગાડે છે। જુઓ ચિત્રમાં તમને દેખાય છે અને તમારા ચિત્રમાં
છે હવે કે કેટલા બાળકો આઈસ્ક્રીમની દુકાન પાસે છે તો તમારે જોવાનું છે તમારે મેળાનું આખું ચિત્ર છે અને એમાં જોવાનું છે જો આઈસ્ક્રીમની દુકાન છે આઈસ્ક્રીમની દુકાન છે એમાં કેટલા ઊભા છે તો કેટલા બાળકો આઈસ્ક્રીમની દુકાન પાસે ઊભેલા છે તો આઈસ્ક્રીમની દુકાન પાસે બે બાળકો બાળકો કીધા છે માણસો નથી કીધું કારણ કે તો એમાં એક બેન પણ ઊભા છે તો ત્રણ આવે પણ બાળકો કીધા છે એટલે કેટલા બાળકો આઈસ્ક્રીમની દુકાન પાસે ઊભેલા છે તો બે બાળકો આઈસ્ક્રીમની દુકાન પાસે ઊભા છે કારણ કે બે બાળકો ઊભા છે તો આપણે શું લખશું એમાં કે બે બાળકો આઈસ્ક્રીમની દુકાન પાસે આઈસક્રીમ આઈસ એટલે બરફ અને ક્રીમ એટલે આપણે જોઈએ છીએ તે ક્રીમ આમાં હોય છે એમને આપણે આઈસ્ક્રીમ બોલીએ છીએ તો અહીંયા આપણે આઈસ્ક્રીમ લખીએ હવે મેળામાં કેટલા ચકડોળ દેખાય છે તો તમારે મેળાનું આખું ચકડોળ મેળાનું આપણે ચિત્ર જોવાનું છે અને એમાં છે કે મેળામાં કેટલા ચકડોળ દેખાય છે તો આપણે મેળાનું ચિત્ર જોઈએ છીએ આપણી શોધીએ પોથીમાં તો આપણે દેખાય છે આપણને કે મેળામાં કેટલા ચકડોળ છે જો ઉપર જ દેખાય છે તો મેળામાં બે ચકડોળ છે તો આપણે લખશું એમાં જવાબ મેળામાં બે ચકડોળ દેખાય છે મેળામાં બે ચકડોળ દેખાય છે તો આપણે એનો આ જવાબ થયો હવે મેળાના ચિત્રમાં મદારી દેખાય છે કે નહીં તો આપણે મેળાનું ચિત્ર જોવાનું છે કે મેળાના ચિત્રમાં આપણે મદારી જોવા મળે છે તો આપણે મેળાના ચિત્રમાં મદારી નથી કારણ કે મેળાના ચિત્રમાં મદારી ન હોય મેળા આપણે મદારી ક્યાં આવે તો શેરી અને ગલીમાં મદારી આપણને જોવા મળે મેળામાં મદારી હોય નહીં તો આપણે એમાં લખવાનું છે કે મેળાના ચિત્રમાં મદારી નથી બરાબર તો આપણે અહીંયા લખશું કે મેળાના ચિત્રમાં મદારી નથી હવે કહે છે કે સરસ મજાનું જુઓ આપણે ચકડોળનું મેળાનું ગીત ગાયું ને સરસ મજાનું ચાલો જોવા જઈએ મેળો કે આપણે છે કે જો મેળામાં મજા કરીશું મેળામાં તો શું શું ખાશું મેળામાંથી શું શું લઈશું ચાલો જોવા જઈએ મેળો એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ છે કે આપણે મેં તમને કીધું હતું એમ કે મેળામાંથી આપણે ભાઈ માટે શું લેવાનું છે તો એનો આપણે જવાબ લખવાનો છે અહીંયા પ્રશ્ન ક્રમ આવશે બીજો ગીત ઉપરથી આપણે હવે છે આ આપણે છે વાર્તા ઉપરથી ચિત્ર ઉપરથી હતું હવે આપણે જે ગીત ગાયું હતું ને કે ચાલો જોવા જઈએ મેળો મેળામાંથી શું શું લઈશું ચાલો જોવા જઈએ મેળો મેળામાં તો મજા કરીશું પછી કે મેળામાં જઈને શું શું કરશું મેળામાં ચક્કર ચકડોળમાં બેસું જાડા પાડા હાથી પર બેસું એવી રીતે મેં તમને સરસ મજાનું ગીત સમજાવ્યું હતું તો એમાં વિકલ્પ છે પ્રશ્ન ક્રમ આવશે ત્રણ પ્રશ્ન ત્રીજો છે કે વિકલ્પ લખો અને એના ઉપર તમારે રાઇટ કરવાનું છે વિકલ્પ પર રાઇટ કરો હવે કહે છે પહેલો પ્રશ્ન શું છે તો આપણે પહેલામાં કહે છે કે પ્રશ્ન ક્રમ પહેલો કે ભાઈ માટે શું લેવાનું છે તો ભાઈ માટે બંગડી લેવાની છે તો કે નહીં પછી ભેળ તો કે નથી લેવાની આઈસ્ક્રીમ તો કે નહીં ભાઈ માટે શું લેવાનું હતું તો કે ભાઈ માટે તો ભમરડો લેવાનું હતું મેં તમને ગીત ગાયું હતું આખું તો તમારે પહેલું છે એ ભમરડો લખેલું છે ને અહીંયા ભમરડો ત્યાં તમારે શું કરી દેવાનું છે આ રીતે રાઇટ કરવાનું છે હવે બીજું છે વિકલ્પ કે
પપ્પા માટે શું લેવાનું છે? તો કે કાસ્કો, તો નહીં. પછી પેન, તો કે પપ્પા માટે પેન લેવાની નથી, તો કે નહીં. પટ્ટો, તો કે ના. પપ્પા માટે, તો કે પપ્પા માટે શું લેવાનું હતું? પાકીટ. તો અહીંયા આપણે કરશું પાકીટ. આ પાકીટ તમારે છે ત્યાં તમારે આ રીતે રાઇટ કરવાનું છે. હવે ત્રીજો વિકલ્પ આવશે. ત્રીજો વિકલ્પ શું છે? કે બેન માટે શું લેવાનું છે? તો પપ્પા માટે લીધું, ભાઈ માટે લીધું. હવે બેન માટે પણ આપણે લેવાનું છે. ગીતમાં આપણે ગાયું હતું ને કે બેન માટે શું લેશું, સરસ મજાનું ગીત ગાયું હતું, યાદ કરો. તો બેન માટે આપણે શું લેવાનું છે? તો કે ભમેડો. તો કે નહીં, ભમેડો તો કોના માટે લેવાનો હતો? તો ભમેડો તો ભાઈ માટે લેવાનો હતો. તો કે આઈસ્ક્રીમ. તો કે આઈસ્ક્રીમ તો મેળામાં ખાવાનો હતો, તો એ પણ ના આવે. તો કે ભેળ. ભેળ પણ ન આવે. આપણે ભેળામાં, આપણે ભેળનું કીધું હતું કે મેળામાં જઈને તીખી તીખી ભેળ ખાશું, તો એ પણ ભાઈ માટે નહોતું લેવાનું. તો કીધું છે કે બેન માટે, સોરી હો, બેન માટે. તો બેન માટે શું લેવાનું છે? તો સરસ મજાની મેં તમને કીધું હતું એમ, બંગડી. તો અહીંયા આપણે બંગડીનો વિકલ્પ છે ત્યાં તમારે લખવાનું છે બંગડી. તો આ રીતે તમારી બંગડી છે ત્યાં તમે આ રીતે રાઇટ કરવાનું છે. હવે ચોથું આવશે. ચોથું શું છે? કે જો ભાઈ, પપ્પા, બેન. હવે મમ્મી માટે પણ લેવું પડે ને. આપણે મેળામાં ગયા હોય તો આપણે બધા માટે કંઈક કંઈક થોડું થોડું લેતા જ હોઈએ છીએ. બધાને જે વસ્તુ ગમે, પપ્પા કહે કે તમને ગમે એ લઈ લ્યો, મમ્મીને એમ કે તમે ગમે એ લઈ લ્યો, ભાઈને એમ કે તું તને જે ગમે એ લઈ લે, બેનને એમ કે તારે પણ લેવું હોય એ લઈ લે. તો મમ્મીને શું લેવાનું હતું? તો કે મમ્મીને ભમેડો. તો કે નહીં. પછી તો કે ભેળ. તો નહીં. બંગડી. બંગડી તો કોના માટે લેવાની હતી? બેન માટે. તો મમ્મી માટે શું કીધું હતું કવિતામાં? ગીત ગાયું એમાં, મમ્મી માટે માળા લેશું. તો આપણે શું કરશું અહીંયા? તો અહીંયા માળા છે તમારો વિકલ્પ. માળા ત્યાં તમારે શું કરવાનું? આ રીતે રાઇટ કરી દેવાનું. હ, બરોબર. હવે આપણે આવ્યા પ્રશ્ન બે છે. પ્રશ્ન આવે આપણે એવા ચોથો પ્રશ્ન ક્રમ ચાર. નીચેના સાચા ખોટા લખો. રાઇટ કે રોંગ કરો. બરોબર. તો આ તમારું છે પ્રશ્ન નંબર ચાર. એમાં શું કહે છે? તો આપણે સાચા ખોટા લખવાના છે. મેળામાં તરવાનું છે. મેળામાં તરવાનું હોય નહીં. મેળામાં શું હોય? તો કે મેળામાં તો ફરવાનું હોય. તો તરવામાં આપણે શું કરશું પહેલામાં? તો પહેલામાં આપણે ખોટું કરશું. પછી બીજું, બીજામાં છે કે મેળામાં ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. તો આપણે આ ચકડોળમાં ફરવાનું હતું. આ આ રીતે આપણે ચકડોળ ફરતું હોય ને, એટલે ચક્કર ચક્કર ચકડોળમાં ફરશું. તો અહીંયા આપણે શું કરશું? રાઈટ. પછી ત્રીજું, ત્રીજામાં છે કે મેળામાં ભેળ તીખી મીઠી છે. તો મેળામાં ભેળ તીખી મીઠી છે. ભેળ તો તીખી મીઠી ભેળ ખાશું. તો મેળામાં જઈને શું શું ખાશું? તો કે મેળામાં જઈને તીખી મીઠી ભેળ ખાશું. તો એમાં શું આવશે? તો એમાં પણ આપણે શું કરશું? રાઈટ. બરાબર. રાઈટ એટલે કે સાચું. હવે ચોથું આવે છે કે મેળામાં ચોકલેટ ખાવાનું નક્કી છે. તો મેળામાં ચોકલેટ મળે નહીં. તો મેળામાં આઈસ્ક્રીમ મળે. તો અહીંયા આપણે શું કરશું? ખોટું. પછી પાંચમું છે. પાંચમામાં છે કે મેળામાં ઘોડા પર બેસવું. તો મેળામાં ઘોડો હોય નહીં. આપણે ચકડોળ છે એમાં જાડો પાડો હાથી છે એના ઉપર બેસવાનું હતું. તો અહીંયા આવશે ખોટું. હવે છઠ્ઠું વાક્ય. છઠ્ઠામાં છે કે મેળામાં ભેળ ખાવા જવાનું નથી. તો ખોટું છે, કારણ કે આપણે ગીતમાં બોલ્યા હતા કે મેળામાં જઈને તીખી મીઠી ભેળ ખાશું. તો અહીંયા શું આવશે? રોંગ વાક્ય આવશે. હવે સાતમું છે. સાતમું છે કે મેળામાં ચકડોળમાં બેસવાનું છે. તો સાચું છે, મેળામાં આપણે ચકડોળમાં જઈને બેસવાનું છે. હવે કહે છે પ્રશ્ન આપણો આવશે કયો? પ્રશ્ન ક્રમ આવશે આપણા પાંચ. નીચેની ખાલી જગ્યા પૂરો. તો આપણે પ્રશ્ન ક્રમ પાંચમાં ખાલી જગ્યા પૂરવાની છે. કે પ્રશ્ન નંબર પાંચ છે એ તમારે લખવાનો છે.
જુઓ તમારા બધા, તમે વિડીયો જોશો તો જ તમને ખ્યાલ આવશે અને તમને પાઠ તમારો સમજાઈ જશે. ડાયરેક્ટ તમે લખી નાખશો તો તમને સમજાશે નહીં. પછી તમે જ્યારે પણ પરીક્ષા હશો તો કહેશે કે મને તો આમાં કાંઈ ખબર ના પડી. તો આપણે વિડીયો ન જોયો હોય તો આપણે ખબર પડે નહીં. હવે આવશે આપણો પ્રશ્ન 5, કે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરો, તો આપણે પહેલી ખાલી જગ્યા છે, પહેલી ખાલી જગ્યામાં આપણે શું કહે છે કે જાડા પાડા ખાલી જગ્યા ઉપર બેસું. તો કે ચગડોળ ઉપર કે હાથી ઉપર. તો જાડા પાડા શેમાં બેસવાનું છે, તો આપણે એમાં લખશું હાથી, કારણ કે આપણે કીધું હતું કે જાડા પાડા હાથી પર બેસું. ચગડોળમાં કીધું હતું ને કે ચગડોળ છે એમાં કેવો હાથી છે, તો ચગડોળમાં જાડો પાડો હાથી છે. હવે કીધું ઠંડો ઠંડો ખાલી જગ્યા ખાશું, બરફ કે આઈસ્ક્રીમ. તો મેળામાં બરફ મળે નહીં, મેળામાં ઠંડો ઠંડો શું મળે, તો કે આઈસ્ક્રીમ. તો અહીંયા આપણે લખવાનું છે કે આઈસક્રીમ. તો તમારી બીજી ખાલી જગ્યા છે એમાં તમે લખશો આઈસ્ક્રીમ. હવે તમારી ત્રીજી ખાલી જગ્યા આવી. ત્રીજી ખાલી જગ્યા શું છે કે ચક્કર 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 ખાલી જગ્યા ફરશું. તો મોટરમાં કે ચગડોળમાં, તો આપણે શેમાં ફરવાનું હતું, ચક્કર ચક્કર ચગડોળમાં ફરશું. તો એમાં આપણે કરશું ચગડોળ. તો અહીંયા આપણે લખવાનું ચગડોળ. તો આ તમારું શું થઈ ગયું, આ તમારી ખાલી જગ્યા પ્રશ્ન 3, 4 અને 5. તો તમારે તમારી શ્રદ્ધિ પોથીમાં પેજ નંબર મેં તમને કીધું એમ 19, 20 અને 21, તો આ રીતે બોર્ડ મુજબ સરસ મજાનું તમારે વર્ક કરી લેવાનું છે. તમને સરસ મજાના બે ગીત પણ પાઠ મુજબ કરાવ્યા, સરસ મજાની વાર્તા પણ મેળાની કરી અને મેળા વિશે આપણે સમજાવ્યું પણ. હવે આપણે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યારે સરસ મજાની CW નોટમાં આપણે નિબંધ મેળાનો કરીશું, બરાબર. તો આપણે જે, કારણ કે પાઠમાં મેળો છે એટલે મેળાનો નિબંધ પણ આવે, તો આપણે મેળાનો નિબંધ જો તમને સમજા, પાઠ પણ સમજા, સરસ મજાના બે અક્કલ બક્કલ એક આપણે ગીત પણ સાંભળ્યું, મેળા વિશે ગીત પણ કર્યું, મેળાનો પાઠ પણ સમજા. આપણે હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યારે તમારી CW નોટમાં સરસ મજાનો મેળાનો નિબંધ કરાવીશ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને.